સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. શહીદોની યાદ માટે તેમજ તેમની યશગાથા યુવાનો સુધી કથા સ્વરૂપે પહોંચે તે માટે શહેરમાં પ્રથમવાર અને ગુજરાતમાં ત્રીજી વખત શહીદ કથાનો પ્રારંભ MS યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે થયો છે. MS યુનિવર્સિટી દ્વારા યોજાયેલી ત્રિદિવસીય શહીદ કથાનો પ્રારંભ ત્રિરંગા યાત્રાથી કરવામાં આવ્યો હતો. મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી નીકળેલી ત્રિરંગા યાત્રામાં શહેર અને જિલ્લાના 5 શહીદોના પરિવારોની સાથે હજારોની સંખ્યામાં યુવાનો ઉપરાંત 300થી વધારે બાઇક તેમજ કાર સવારો જોડાયા હતા. શહેરના જુદા જુદા માર્ગો પર હાથમાં મશાલ તેમજ વીર શહીદોની નારેબાજી સાથે નીકળેલી ત્રિરંગા યાત્રા કન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં શહીદ પરિવારોના સન્માન બાદ કથાનો પ્રારંભ કરાયો હતો. ત્રિદિવસીય શહીદ કથામાં લોકગાયક યોગેશદાન ગઢવી 21 પરમવીર ચક્રની સાથે શહેર તેમજ જિલ્લાના શહીદોની વીરગાથા લોકોને કથાના સ્વરૂપે સંભળાવશે. યોગેશદાન ગઢવીએ જણાવ્યું કે અત્યારે રાષ્ટ્રને જોડવાને બદલે તોડવાની રણનીતિઓ ઘડાઈ રહી છે, ત્યારે શહીદ કથા એક એવું માધ્યમ છે જેનાથી યુવાનો એકજૂથ થશે અને આ પ્રોત્સાહનથી દેશને બીજા સેંકડો સૈનિકો મળશે. સામાન્ય કથામાં કથાકારને બેઠક વ્યાસપીઠ તરીકે ઓળખાય છે, જ્યારે શહીદ કથામાં આ બેઠકને અમે વીરપીઠ નામ આપ્યું છે. તારીખ 15ના રોજ શહીદોના વિષય પર ચિત્રકળાનું આયોજન કરેલું છે, જેમાં પ્રથમ આવેલા વિજેતાને શહેરની નક્કી કરેલી દિવાલો પર શહીદોના ચિત્રો કંડારવાની તક મળશે અને અંતિમ દિવસે ભારત માતાની મહાઆરતી સાથે કન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે પરમવીર ચક્રોની યશગાથા લખવા માટેની દિવાલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સમગ્ર ભારત દેશમાં આપ સૌ જાણો છો એ પ્રકારે કથા એ પરંપરા સાથે સંકળાયેલી ભારત દેશની એક વિરલ ઘટના છે. અહીં આપણે ત્યાં સામાન્યતઃ ધર્મ સંપ્રદાય એમાં થયેલા ઈશ્વરી જેને અવતારી દેવ કહેવાય એવા ભગવાન શિવથી લઈને રામ કૃષ્ણ આવી અનેક ધાર્મિક કથાઓ થઈ, પરંતુ હું એવું માનું છું કે ભારત દેશમાં એક અને એક માત્ર એક જગ્યાએ એક થઈને રહેવાવાળા કોઈ હોય તો એ આપણું સાવ સાચું દેશનું આર્મી એરફોર્સ અને નેવીનું સૈન્ય છે. આપણા દેશના સૈનિકો જે પ્રકારે સરહદ ઉપર પોતાના પરિવારનો ત્યાગ કરીને પોતાના ગામનો ત્યાગ કરીને એ જે પ્રકારે સેવા કરે છે અને સેવા કરતાં કરતાં હસતા મોઢે આપણને ખબર પણ ન હોય અને દુશ્મન દેશોની ગોળીઓ પોતાની છાતીઓમાં છેલી અને વંદે માતરમ જય હિન્દ ભારત માતા કી જયકાર કરતા કરતા જે શહીદ થયા છે એ શહીદોની કથા થાય તો મને એવું લાગે છે કે આવડો મોટો દેશ જે દેશમાં આજે અનેક પ્રકારના ભાગલા થવા લાગ્યા છે, લોકો દેશને તોડવાવાળી એક નકારાત્મક શક્તિ સતત કામે લાગી ગઈ છે. આપણા બાળકો આપણા યુવાનોમાં એમાં દેશના સૈન્યનું શૌર્યની એ સંસ્કારો ઓછા થતા જાય છે, ત્યારે મને લાગ્યું કે તમે કોઈ પણ પ્રકારે વાત કરો તો એ લોકોને નહીં પહોંચે, પરંતુ કથાનું માધ્યમ એવું છે. કથાનું માધ્યમ મેં એટલા માટે લીધું છે કે કથાના માધ્યમથી આપ સૌ જાણો છો રામાયણની કથા પણ ભગવાન શિવે સૌ પ્રથમ માં ઉમાને કહી હતી, એ જ પ્રકારે આ શહીદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એ શહીદ કથા છે એ માં પાર્વતીજી છે, એને સૌ પ્રથમ ગણપતિજી પૂછશે કે હે માં મેં તારા માટે, હે માં મેં તારી સરહદો માટે, હે માં મેં તારા સીમાડાની રખવાળી કરવા માટે માથું આપ્યું હતું એને શું કહી શકાય. અને માં પાર્વતી ગજાનન ગણપતિને સમજાવતા સમજાવતા કહે છે કે હે ગજાનન ગણપતિ તમે મારા પુત્ર છો, મારું કીધું કરવા માટે થઈ, તમે મારા સીમાડાની રખવાળી કરવા માટે થઈ અને મસ્તક આપી દીધું એ બીજું કાંઈ નહીં પણ વીરગતિ પામ્યા છો, તમે શહાદત વહોરી છે. એ પ્રકારે આ દેશની પરંપરા, આ દેશનો સંસ્કાર, આ દેશની સંસ્કૃતિ એ સાવ સાચા વીરવર પુરુષોના ગુણગાન ગાવાનો આ દેશ હતો. એટલે મને એવું થયું કે આજના ભૌતિકવાદમાં આ વાત થોડી ઘટે છે ત્યારે સમાજમાં એક સાચો સંદેશ મળે અને નેશન ફર્સ્ટ કહી આપણું રાષ્ટ્ર છે એ એક છે, કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં, માત્ર ને માત્ર આપણે સૌ એક છીએ એવી વાત શહીદોની વાત દ્વારા પરમવીર ચક્ર જેને મળ્યું છે એમની કથાઓ એમની યુદ્ધ કથાઓ કહીને આપણા જિલ્લામાં જે લોકો શહીદ થયા છે એવા વીરવર શહીદોની વાતો કરી અને અમે આ શહીદ કથાની એક બહુ જ શુભ હેતુથી આખા રાષ્ટ્રને જોડવા માટેનો એક આ નવતર પ્રયોગ કર્યો છે.